गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सारू छे ने? आज आपणे धोरण 5 માં વિષય ગુજરાતી વિષયાંક પર્વતારા એમાં ચોપડીની અંદર સ્વાધ્યાય કરવાનો છે. મેં તમને સૂચના આપેલી કે ચોપડીની અંદર આપણે સ્વાધ્યાય પૂરી મારી જોઈને પૂરી લેવાનો છે, પણ તમારે ગુજરાતે ચોપડી પૂરી રાખવાની છે, નોટ પણ સાથે રાખવાની છે અને સ્વાધ્યાય તમારે નોટની અંદર લખવાનો છે. કાવ્ય બધાને લખાઈ ગયું હશે અને કેટલાકને મોઢે પણ થઈ ગયું હશે. તો આજે આપણે ચોપડીની અંદર કેટલાક જે સવાલ છે, પ્રશ્નો, તે સ્વાધ્યાય પોથીમાં નથી, તો હું તમને બોર્ડ પર સ્વાધ્યાય કરાવી દઉં છું. તમારે ધ્યાનથી જોવાનું, સારા અક્ષરે લખવાનું, નોટમાં લખતું જવાનું છે મારી સાથે. સમજાય છે? બાકી રહી જાય તો ચિંતા કરવાની નથી, હું ફોટો સેન્ડ કરીશ. તો પહેલો પ્રશ્ન શું આવેલો છે, એકવાર તમને સમજાવાઈ ગયું છે, તમારે સાથે મારી સાથે જવાબ પણ બોલવાના છે. પ્રશ્ન એક, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. વાક્યમાં એટલે પૂરા વાક્યમાં લખવાનો છે. તો સૂચના પણ લખવાની છે, સવાલ પણ લખવાનો છે અને પૂરા વાક્યમાં સવાલનો જવાબ પણ લખવાનો છે. પહેલો સવાલ શું આપેલો છે, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? બોલો જોઈએ, કોના દર્શન કરે છે? ઈશ્વરના. તો પૂરા વાક્યમાં કેટલું લખીશું, કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. તમારે સવાલ પણ લખવાનો છે અને બોર્ડ પરથી જવાબ લખવાનો છે. સમજાય છે? હું બોર્ડ પર જવાબ લખીશ, એ જવાબ તમારે નોટમાં સવાલની સાથે સાથે લખવાનો રહેશે. સવાલ જવાબ લખાઈ જાય એટલે એક લીટી છોડવાની રહેશે. પ્રશ્ન એકની અંદર પહેલો સવાલનો જવાબ, કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. આ રીતે પૂરા વાક્યમાં સવાલનો જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી બે નંબરનો સવાલ આપેલો છે, બે નંબરના સવાલમાં શું આપેલું છે, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? બોલો જોઈએ. સરસ, સરોવરને. તો પૂરા વાક્યમાં કેવી રીતે લખીશું, કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. આ રીતે સવાલનો જવાબ પૂરા વાક્યમાં લખતા જવાનો રહેશે. ત્યાર પછી ત્રીજો સવાલ શું આપેલો છે, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? બોલો જોઈએ. મેઘધનુષના રંગોમાં. તો લખો, ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી, સંતા કુકડી રમી રહ્યો છે. આ રીતે પૂરા વાક્યમાં સવાલના જવાબ લખતા જવાનો રહેશે. ત્યાર પછી ચાર નંબરમાં, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો શું લખવાનું છે, ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. સોગાદ આપે છે.
ત્યાર પછી 5 નંબરનો સવાલનો જવાબ શું કહે છે હોડીને કોણ હંકારતો હશે બોલો જોઈએ ઈશ્વર તો પાંચમો જવાબ લખો હોડીને ઈશ્વર હંકારતા હશે સમજાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર 2 નીચેની પંક્તિ સમજાવો શું આપેલું છે નીચેની પંક્તિ સમજાવો પંક્તિ તમારે નોટમાં લખવાની છે હું પંક્તિ લખતી નથી રાણે રાણને લાડને સાથે મોર પીછનો સુર નજીક હોય છે અથવા પાસે હોય છે તો આપણે ફકર પાડીને લખવાનું છે રાડ ચાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા હે ઈશ્વર પછી અવતરણ ચિહ્ન તું ગણિતમાં દૂર અને ગણિતમાં નજીક હોય આવી રીતે તમારે ચોખ્ખા અક્ષરે વંચાય એ રીતે નોટમાં લખવાનો રહેશે સવાલ અને જવાબ પ્રશ્ન 1 અને 2 સમજાઈ ગયું કેવી રીતે લખવાનું છે પ્રશ્ન 3 પ્રશ્ન 3 4 5 6 7 8 તમારે પહેલાં ચોપડીમાં લખી નાખવાનું છે અને પછી તમારે શાંતિથી નોટમાં લખવાનું રહેશે સમજ પડી તો પ્રશ્ન નંબર 3 ક્યાં લખવાનો છે ચોપડીમાં અને ચોપડીમાં લખાઈ ગયા પછી તમારે નોટમાં લખવાનો રહેશે સમજાય છે ને પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 માં શું આવેલું છે નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તું તરણાનો ત્યાર પછી તમારે પેન્સિલથી ચોપડીમાં લખવાનું છે તારણ હારો અલ્પવિરામ ઝરણાનો તું નાદો અલ્પવિરામ ફૂલ ફૂલની ફૂલ ફૂલની રંગ સુગંધે રંગ સુગંધે તારી છે
Soga. Purna dengan Siha Bagane. Siha Bagane. Goyal Bulbul. Patangia Ne Tamara. Surya Chandra ni Tara Abe. Surya Chandra ni Tara Abe. Ahi Abe pachi બે ટપકા કરવાનો છે અહી પછી વાક્ય આપેલું છે આ કિયા ભમરા ત્યાર પછી પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 4 ની સૂચના વાંચો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો મેં બધા શબ્દના બબ્બે શબ્દ તમને આપેલા છે આપણે ચોપડીમાં એક એક લખવાના છે પહેલું છે આંખ આંખ એટલે નયન ચોપડીમાં પૂછતા જજો બે નંબરમાં ઈશ્વર એટલે ભગવાન ત્રણ નંબરમાં દરિયો એટલે સમુદ્ર ચાર નંબરમાં વૃક્ષ એટલે ઝાડ પાંચ નંબરમાં નાદ એટલે અવાજ ફૂલ એટલે પુષ્પ આ રીતે તમારે લખવાનો રહેશે પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 5 ની સૂચનામાં શું આપેલું છે જુઓ ત્યારે પ્રશ્ન નંબર 5 એમાં શું આપેલું છે સૂચનામાં નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો તમારે નોટમાં સૂચના ફરજિયાત લખવાની રહેશે અત્યારે ચોપડીમાં લખવાનું છે એક પહોળું એટલે સાંકડું બે નંબરમાં વિરાટ એટલે સૂક્ષ્મ ત્રણ નંબરમાં નજીક એટલે દૂર ચાર નંબરમાં અંધારું એટલે અજવાળું તમે લખી નાખેલું હોય તો વાંધો નહીં પણ ધ્યાનથી એકવાર જોઈ લેજો ખબર પડશે ત્યાર પછી પ્રશ્ન નંબર 6 આવે છે એમાં જુઓ ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસની શબ્દ જોડી બનાવો સરખા શબ્દ બેસતા હોય ને એવા ઉદાહરણ આપેલું છે વાત એની સામે રડિયાત તો આપણે પ્રશ્ન 6 એમાં નાદ સોગાદ જગ્યા આપેલી છે ત્યાં લખતા જજો સુર દૂર તમરા ભમરા વહે સમજાય છે સાથે સાથે પૂરતા જવાનું છે ત્યાર પછી શું આપેલું છે પ્રશ્ન નંબર 7 પ્રશ્ન નંબર 7 ની સૂચનામાં શું છે સ અને શ થી બનતા ચાર ચાર શબ્દો લખી એનો અર્થ ભેદ દર્શાવો એટલે સમાનાર્થી શબ્દ જો ઉદાહરણમાં આપેલું છે સાપ એટલે સર્પ અને શાપ એટલે બદ્દુઆ તો આપણે ચાર શબ્દ લખવાના છે એમાં પહેલો શબ્દ છે રાસ એટલે દોરડું સરળાનો સ કરીશું અને અહીં રાસ એટલે ગર્ભ ત્યાર પછી
B number ma sarana sar sarad ne hold ane ahi sasam sagane sarad ne dhyan tal number ma lakhisu sha ne abru ane sa ne tamne me samjhayu che चार पर पाकेलो फर ने सात के बच्चे अने चार नंबर मां शॉ मित्रे सात थाउ ते अने ही सौ मित्रे सौ दा द सौ गन द तो कहना पी ने कसम ए त्यार पची प्रश्न नंबर आठ मासू आपे लो छे सूचना वाचो तो ओ ईश्वर भजिए तने मोटू छे तुझना आ पंक्ति ने आधारे बीजी त्रण पंक्ति बनावो अपने गई काला वीडियो में जोयु छे બીજી 3 4 પંક્તિ સ્વાધ્યાય પોથીમાં પણ આપેલી છે અને મે મારી રીતે પણ તમને એક પંક્તિ રાગમાં આપેલી છે અને તમે તમારી રીતે પણ લખી શકો છો ફરજિયાત પ્રશ્ન 8 ની અંદર જે ચોપડીમાં આપેલું છે એ તો નોટમાં લખવાનું છે ત્યાર પછી બીજી 3 પંક્તિ તમારે બનાવવાની છે સ્વાધ્યાય પોથીમાં આપેલી છે અને તમને આવડતી હોય तो तमें पण तमारी रीते लखी शको छो प्रार्थनानी पंक्ति लखवानी छे प्रश्न 8 मां ओ ईश्वर भजिए तने मोटू छे तुज नाम तो आपणे इते लखीशुं ओ ईश्वर भजिए तने मोटू छे तुझ नाम बीजी पंक्ति लिए गुण तारा नित गाये थाया अमारा काम त्यार पछी हेत लाभी हसावतु सदा राग दिल साफ भूल कदी करिए अमें तो प्रभु करजे माफ आज के तमारे लखवानो रहेशे समझाय छे જે લખ્યું છે ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ હેત લાવી હસાવ તો સદા રાત દિલ સાફ ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ તો આપણે ચોપડીની અંદર લખાઈ ગયું હોય તો તમારે નોટ માં લખવાનું છે નોટ ની અંદર પ્રશ્ન 8 પ્રશ્ન નંબર 8 જે આપેલો છે એમાં તમે તમારી રીતે અથવા સ્વાધ્યાય પોથીમાં જે પ્રવૃત્તિનો નંબર જુઓ પ્રવૃત્તિ નંબર 4 આપેલી છે પ્રવૃત્તિ નંબર 5 આપેલી છે એમાંથી પણ તમે લખી શકો છો બીજી જે 3 પંક્તિ લખવાની છે ને
એ પંક્તિ તમે સ્વાધ્યાય પોથીમાંથી અથવા તમારી રીતે લખવાની રહેશે. સમજાઈ ગયું? નોટની અંદર સારા અક્ષરે લખવાનું છે, ભૂલ કરવાની નથી. ચોખ્ખા અક્ષરે વંચાય એવું તમારે લખવાનું છે. અહીં આપણે બે પાઠ સુધીનું આયોજન થઈ ગયું છે. પરીક્ષામાં ગુજરાતી વિષયની જે ટેસ્ટ આવે તો આપણે અત્યારથી જ મહેનત કરવાની છે. કાવ્યભક્તિ ખાસ મોઢે કરી રાખજો. હવે જ્યારે નોટ મંગાવવામાં આવે તો આપણે ક્યાં સુધી કમ્પ્લીટ કરવાનું રહેશે? સ્વાધ્યાય પોથી અને નોટમાં બે પાઠ સુધી. સમજાય છે? બે પાઠ સુધી કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને લેસન બાકી રાખતા નહીં. સારા અક્ષરે લેસન લખવાનું છે. આપણું કાર્ય આપણે પોતે જ પૂરું કરવાનું છે. બાય વિદ્યાર્થી મિત્રો.